સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી ભવ્ય બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારોના સમર્થકો જોડવા પામ્યા હતા. શહેરના દરેક વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા યોજાયેલી બાઇક રેલીને લઈને શહેર કોંગ્રેસમય બની જવા પામ્યું હતું. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન રવિવાર 21 ફેબ્રુઆરી યોજાય તે પહેલાં 19 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગે પ્રચાર પડઘમ શાંત થાય તેને લઈને ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના જુદા જુદા વોર્ડમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના ઉમેદવારોએ કાઢેલી ભવ્ય બાઇક રેલીમાં કાર્યકરો સાથે ઉમેદવારો અને કોંગ્રેસના સમર્થકો પણ ઉત્સાહભેર જોડાયા હતા, જેને લઈને શહેર કોંગ્રેસમય બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં યોજાયેલી કોંગ્રેસના ઉમેદવારોની ભવ્ય બાઇક રેલી શહેરના ખૂણે ખૂણે પહોંચી હતી અને મતદાતાઓને કોંગ્રેસના ઉમેદવારોને મત આપી કોંગ્રેસને સત્તામાં લાવવા અપીલ પણ કરી હતી. અઝહર કુરેશી, G10 ફેન્યુર.